नमस्कार, विशेष बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. આ બુલેટિન માં નજર કરીશું મુક બધિરો માટેના સમાચાર પર. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ જમાવટ કરી અને ભારે વરસાદને પગલે રાજ્યના તમામ ચેક ડેમ અને નદી નાળા છલકાઈ ગયા. રાજ્યમાં અત્યાર સુધી જરૂરિયાત કરતા 18% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. जो कि हजू पण बंगाळनी खाड़ीमां लो प्रेशर सिस्टम एक्टिव होवानुं हवामान विभाग द्वारा जणावायुं छे, जेनी गुजरातमां 26 ऑगस्ट बाद असर वर्ताशे. जो कि डांग अने दाहोदमां जरूरियात करता ओछो वरसाद वरस्यो छे, ज्यारे सौथी वधु देवभूमि द्वारकामां वरसाद नोंधायो छे. समग्र राज्यमां મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. અત્યાર સુધીમાં 33 જિલ્લાઓમાં 242 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અબડાસામાં વરસ્યો છે. 9 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 106% પહોંચ્યો. સૌથી વધુ વરસાદ કચ્છમાં 213% વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં 141%, ઉત્તર ગુજરાતમાં 92%, મધ્ય ગુજરાતમાં 80% વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ 92% વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા અમદાવાદના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા, જેમાં દસક્રોઈના 10, ધોળકાના 15 અને બાવડાના 5 ગામોને એલર્ટ કરાયા. ધરોઈ ડેમમાંથી પહેલા સંત સરોવરમાં પાણી છોડવામાં આવશે. સંત સરોવર ભરાતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે. પોરબંદરના ઘેડ પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેથી ભાદર નદીમાં ઘોડાપુર આવતા સમગ્ર વિસ્તાર બેટમાં તબદીલ થઈ ગયો. ઘેડ પંથકના મૈયારી ગામમાં જ્યાં જમીન ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. ભાદર નદીના પાણી મૈયારી, ભોગસર સહિતના ગામમાં ઘૂસી ગયા. મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ, તો ખેતરો તરબોળ બનતા તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. પોરબંદરનો ઘેડ વિસ્તાર અવિરત વરસાદ અને ભાદર નદીના પાણી ફરી વળતા બેટમાં તબદીલ થયો છે. ઘેડ પંથકના મૈયારી ગામમાં જ્યાં જમીન ત્યાં પાણી જોવા મળ્યું. ભાદર નદીના પાણી મૈયારી, ભોગસર સહિતના ગામમાં ઘૂસી ગયા છે. મકાનોમાં ઘરવખરી પલળી ગઈ હતી. મહીસાગરના કડાણા ડેમના 10 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 1,83,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. કડાણા ડેમમાં હાલ 1,73,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. કડાણા ડેમની જળસપાટી 416 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. ડેમની જળસપાટી રૂલ લેવલે પહોંચતા વધારે પાણી છોડવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદી કહેરથી ખરીફ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા ખેતરોના ખેતર ધોવાઈ ગયા, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદથી તલ, મગફળી, કપાસ, બાજરાને નુકસાન પહોંચ્યું. જો કે ડાંગર, કેળ અને શેરડીના પાકને ફાયદો થશે. સમાચાર કોરોનાના. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કોરોના ઉપર નિયંત્રણના પ્રયાસોમાં સફળતા નથી મળી રહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1,067 નવા કેસ સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 87,000ને પાર પહોંચી. કોરોનાથી વધુ 13 દર્દીના મોત થતા રાજ્યનો કોરોના મૃત્યુઆંક 2,910 પર પહોંચ્યો. આમ 24 કલાકમાં 1,021 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજ્યમાં હજુ સુધીમાં કુલ 70,250 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં ફરી એક વખત વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારે 6 વાગ્યે 2.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. મોડી રાત્રે 2 વાગ્યે પણ 2.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. આ પહેલા સોમવારે પણ 5 હળવા આંચકા અનુભવાયા હતા. અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે.
पेट्रोल प्रति लीटर नो भाव 79.7 रूपया पर पहुंचो, जयरे के डीजल में 79.17 रूपया प्रति लीटर नो भाव पहुंचो। दिल्ली में पत्ता की माफक एक इमारत ने धराशायी कर दिल्ली ना मंगोलपुरी विस्तार में एमसीडी और बिल्डर की साठगांठ थी गैरकायदे बनी थी आ बिल्डिंग। नियमों ने नेवे मुकी ने बनावामां आवेली इमारत थोड़ा ज महीना में नमी गई। निगम में फरियाद बाद विशेषज्ञों की देखरेख में बिल्डिंग ने पाड़वामां आवी। लोको बिल्डिंग में थी पोतानो सामान पण बहार नहोता लई शक्या। अमदावाद में स्कूल फी मामले खानगी शाळाना संचालकों की दादागिरी यथावत छे। कोर्टना निर्देश बाद पण शाळा संचालको समाधान माटे तैयार नथी, जेथी राज्य सरकारे कोर्टमां अरजी करीने तात्कालिक सुनावणी माटे मांग करी छे। सूरतमां नेशनल हाईवे 48 उपर थयो अकस्मात। केमिकल भरेला टेन्करनो अकस्मात थयो। टेन्करमां थायनोल क्लोराइड केमिकल भर्यु हतु, जेथी वाहन चालकोना आंखोमां पड़तरा थया। केमिकल लीकेज थता फायर विभागे तात्कालिक हाईवे बंद कराव्यो। तो आ बुलेटिन में अत्यारे बस आटलू ज। नमस्कार।